सामायिक मूल्यांकन कसोटी गणित धोरण त्रण समय एक कलाक। आजे आपणे एकम कसोटी केवी रीते लखवी एनी समझूती जोईशुं। प्रश्न नंबर एक, विभाग अने विभाग ब साथे साची रीते जोड़ो। प्रथम छे 33 अने 53 नी बराबर वच्चे आवती संख्या लखवानी छे। विभाग बना जे 6 ऑप्शन छे एमांथी शोधीने लखवानी छे। तो विद्यार्थी मित्रों, ज्यारे पण कोई बे संख्यानी वच्चेनी संख्या कहे એટલે એ બે સંખ્યાનો સરવાળો કરી અને ભાગ્યા બે કરવા પડે તો જવાબ મળે। અથવા તો બીજી રીત એ યાદ રાખવાનું કે જ્યારે પણ કોઈ બે સંખ્યાઓની વચ્ચેની સંખ્યા કહ્યું હોય અને બંને સંખ્યાઓનો એકમનો અંક સરખો હોય તો જવાબનો પણ એકમનો અંક એ જ આવે। તો એ પણ તમે એના ઉપરથી પણ આ છ ઓપ્શનમાંથી જવાબ લખી શકાય છે। બીજું, અડધી સદી વત્તા 19 બરાબર ખાલી જગ્યા। હવે અડધી સદી એટલે તો સદી એટલે તો 100, તો 100ના જેટલા અડધા થાય એને અડધી સદી કહેવાય। તો 100ના અડધા એટલે 50, તો 50ની અંદર આ 19 તમે ઉમેરો ત્યારે તમને જે જવાબ મળે એ જવાબ એમાં લખવાનો રહેશે। ત્રીજું છે, સદીમાં 3 ઓછા, સદી એટલે 100, તો 100ની અંદર તમે 3 ઓછા કરો અને જે જવાબ મળે એ તમારે લખવાનો રહેશે। ચોથું છે, 10 રૂપિયાનો એક સિક્કો વત્તા 5 રૂપિયાનો એક સિક્કો બરાબર કેટલા, તો આ બંનેનો સરવાળો કરવાનો છે અને જે જવાબ મળે એ લખવાનો છે। પાંચમું છે, 2 એકમ અને 3 દશક, તો તમારે એકમના સ્થાનમાં 2 લખવાના, દશકના સ્થાનમાં 3 લખવાના, પછી જે સંખ્યા બને એ આપણો જવાબ થશે। પ્રશ્ન નંબર 2, 840 841 ખાલી જગ્યા 843 અને 844, તો પહેલી જે ખાલી જગ્યા છે એમાં ક્રમ આપેલો છે કે 840 841 પછી વચ્ચે શું આવે એ તમારે જાતે લખવાનું છે, પછી 843 અને 844। એનો મતલબ એમ થયો કે 841 પછીની સંખ્યા તમારે અહીં લખવાની છે અને 843ની આગળની સંખ્યા લખવાની છે, તો એ વિચારીને તમારે જવાબ લખવાનો। બીજા નંબરનું 398 399 અને ખાલી જગ્યા, તો અહીં 399 પછી જે સંખ્યા આવતી હોય એ તમારે લખવાની રહેશે। ત્રીજા નંબરનો ખાલી જગ્યા 610 611 612, તો 610 પહેલાં જે સંખ્યા આવતી હશે એ તમારે લખવાની રહેશે। ચોથા નંબરમાં ખાલી જગ્યા 100 101, તો અહીં 100ના આગળની સંખ્યા એટલે કે 100ના પહેલાં જે સંખ્યા આવતી હોય એ સંખ્યા આપણે લખવાની રહે। પાંચમા નંબરનો 249 ખાલી જગ્યા 251 અને 252, તો 249 પછી જે સંખ્યા આવતી હોય એ તમારે આ જવાબમાં લખવાની રહેશે। પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ જવાબ આપો, તો અહીં સરવાળો કરવાનો છે 503 વત્તા 385, સરવાળો આડો નથી કરવાનો, તમારે એકમ કસોટીની નોટમાં 503 ઉપરની લીટીમાં પછી વત્તા કરી અને એની નીચે 385 લખી અને પછી તમારે જાતે સરવાળો કરવાનો। એ જ રીતે બીજો જે છે કે 363 વત્તા 458 પણ એમ જ કરવાનું છે। ત્રીજા નંબરનું 100માં 200 ઉમેરતા, તો 100 વત્તા 200 પણ કરી શકાય, તો 100માં 200 ઉમેરતા એટલે સરવાળો કરવાનો, તો 100 વત્તા 200 કરશો એટલે જવાબ મળી જશે। પ્રશ્ન નંબર 4, એક મોબાઈલ બનાવતી કંપનીમાં પ્રથમ દિવસે 267 મોબાઈલ બન્યા, બીજા દિવસે 123 મોબાઈલ બન્યા હોય તો બંને દિવસના થઈ કુલ કેટલા મોબાઈલ બન્યા હશે? તો જ્યારે પણ બંને દિવસનો કુલ શબ્દ આપેલો હોય વ્યવહારિક કોયડામાં ત્યારે બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો થશે। બીજા નંબરનું છે કે મહેશે રૂપિયા 213ની ખાંડ અને રૂપિયા 392ની ચા ખરીદી હોય તો તેણે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? તો અહીં બંને કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી છે, કુલ શબ્દ છે એટલે આપણે આ બંનેનો પણ સરવાળો કરીશું। ત્રીજા નંબરમાં 1 લિટર દૂધના ભાવ 50 રૂપિયા હોય તો 2 લિટર દૂધની કેટલી કિંમત કેટલી થાય? તો જ્યારે પણ 1ની કિંમત આપેલી હોય અને 2ની 3ની 4ની 5ની એમ કિંમતો શોધવાની હોય ત્યારે ગુણાકાર કરવો પડે। અહીં વિભાગ અને વિભાગ બ સાથે જોડવાનું છે। વિભાગ અની અંદર 1000 સેમી, વિદ્યાર્થી મિત્રો 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય બરાબર, પરંતુ અહીં 1000 સેમી કીધું છે, તો તમારે વિચારીને જવાબ લખવાનો છે, ઉતાવળ કરવાની નથી, જવાબ જોડકામાં આપેલો જ છે। 2, 4 મીટર બરાબર કેટલા? તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેમી થાય, તો હવે 4 મીટર બરાબર કેટલા સેમી થાય? તો એ તમારે સમજીને વિચારીને ગણતરી કરીને શાંતિથી
जे विभाग बना जोड़का छे एमां जवाब में शोधीने लखवानो छे। त्रीजा नंबरनो छे 210 सेमी, तो 210 सेमी बराबर, तो तमारे जोवानुं अहीं मीटर अने सेमी बन्नेमां रूपांतर करवानो छे, तो एवुं ऑप्शन जे होय ए विभाग बमांथी शोधीने लखवानो छे। 7000 सेमी, तो 7000 सेमी बराबर केटला मीटर थाय ए तमारे शोधवानुं छे। 9 मीटर, तो 9 मीटर बराबर मैं तमने आगळ कीधुं कि 1 मीटर बराबर 100 सेमी थाय, तो 9 मीटर बराबर केटला सेमी थाय तो ए शोधीने तमारे लखवानुं रहेशे। तो अहीं तमारी एकम कसोटी पूर्ण थई छे। अमे तमने केवी रीते एकम कसोटी लखवी एनी समजण आपी छे, जेथी तमने गणित खूब अघरू ना लागे। होम लर्निंगना माध्यमथी तमे गणित शीख्या हशो, तो गणितनी एकम कसोटी सारी रीते तमे लखो एवी शुभकामना हो। अस्तु।